नमस्ते बाळको, आजे आपणे चित्रनी अंदर पाणीमां तरती माछली दोरीशुं। हवे तमारे पहला तो ध्यानथी आ वीडियो आखो तमारे जोवानो छे। हुं केवी रीते दोरुं छुं, एना कलर पण हुं केवी रीते पूरुं छुं, ते तमारे ध्यानथी एने निहाळवाना छे। तो पहला तो आपणे माछली दोरीशुं, बराबर, पछी पाणी दोरीशुं। ये तमारे ध्यानथी पहला जोवानुं ज छे કે હું કેવી રીતે દોરું છું। આના માછલીના હોઠ છે, બરાબર, આ તેની આંખ છે। હવે તમને એ તો ખબર પડી ગઈ કે આ તેની આંખ છે। હવે આ એની આંખની બાજુનો ભાગ, એ પણ આપણને ખબર પડી જાય, બરાબર ને। એની પાછળનો ભાગ, તમને ખબર તો પડી જ જશે કે હું કેવી રીતે દોરું છું, બરાબર ને। હા, પાંખો, હવે તરવા માટે પાંખો તો જોઈએ જ પાણીમાં। પાંખો ના હોય તો તરી પણ ના શકાય, બરાબર ને। હા, હવે આમાં આપણે જોયું છે કે માછલી એક કલરની નથી હોતી, બધી અલગ અલગ કલરની હોય, તેની અંદર ડિઝાઇન બી અલગ અલગ હોય છે। આપણે જ્યારે ચિત્રની અંદર દોરવા બેસીએ તો આપણી માછલી કેવી લાગવી જોઈએ તે માટે અંદર ડિઝાઇન કરવાની। હવે બીજી એક માછલી આ બાજુ, તમારે માત્ર નિહાળવાનું જ છે। જુઓ, બીજી માછલી પણ દોરી દીધી। હવે આપણે દોરીશું પાણી। હવે આપણે પાણી દોરવાનું છે, તો પાણી તો બધાને આવડે છે દોરતા, બરાબર ને। આપણે ડ્રોઈંગમાં પાણી તો પહેલું શીખીએ છીએ દોરતા, અને બધાને ખાલી પેન્સિલને આપણે શું કરે, વલય આકાર આપવાના છે। હવે માછલીના મોઢામાંથી પરપોટા નીકળે બહાર, નીકળે ને, હા, તો એ પણ આપણે પરપોટા દોરવાના છે। સરસ, હવે આપણે શું કરવાનું છે, કલર પૂરવાના છે। આજે મેં માછલીની અંદર આ ત્રણ કલર લીધા છે, તમે ધ્યાનથી દેખજો, બ્લુ છે, ઓરેન્જ છે અને યલો છે। આ ત્રણ કલરનો ઉપયોગ મેં આજે કર્યો છે, તમારે ધ્યાનથી ખાલી જોવાનું જ છે। હું કેવી રીતે કલર પૂરું છું એ ખાસ જોજો તમે, હો ને। અને યલો કલર તો કેટલો મસ્ત લાગે ને, હા, અને બધાને યલો કલર ગમે। પહેલાં તમારે યલો કલરનો ઉપયોગ કેટલામાં કરવાનો છે એ બધામાં પહેલાં તમારે કરી દેવાનો, પછી જ બીજો કલર તમારે લેવાનો, બરાબર।
જુઓ દેખાય છે ને તમને? હા, હવે લાલ કલર તો આપણે એના જે હોઠ છે તેમાં આપણે કયો કલર પૂરીશું? લાલ કલર પૂરીશું. કેમ કે આપણા પણ હોઠ કેવા છે? લાલ છે ને? હા, તો પછી આપણે માછલીના પણ હોઠ લાલ કરીશું. આપણે બ્લુ કલર લઈશું. પહેલાં બોર્ડર આપી દેવાની અને પછી કલર પૂરવાનો. બ્લુ કલરની જ બોર્ડર આપવાની અને પછી કલર પૂરવાનો, જેથી તમારો કલર અંદરની સાઈડ કે કોઈ બહાર સાઈડ જશે નહીં. અને કદાચ જાય તો ધીમે રહીને એને કાઢી નાખવાનો. ઇરેઝરથી, રબરથી. હા, તો હું તમને વિડીયો બનાવું છું એટલે મને આમ ઉધો મારો ઓળખ આવે નહીં મને, એટલા માટે. જુઓ કેટલો સરસ કલર પૂરાઈ ગયો. હવે આપણે જે પાણીના પરપોટા છે ને એ પણ આપણે કલર પૂરીશું. તો એના માટે મેં સ્કેચ પેનનો ઉપયોગ કર્યો છે જેથી આપણને દેખાય, બરાબર ને? દેખાવ્યું છે ને? હા, હવે આપણે પાણી દોરીશું, બરાબર. હવે આપણે પાણીમાં કલર પૂરીશું. જુઓ, પાણી માટે મેં એકદમ આછો બ્લુ કલર લીધો છે, વાદળી કલર લીધો છે. હવે એ પણ હું જુઓ કેવી રીતે પૂરું છું પાણીમાં કલર એકદમ આછો. દેખાય છે ને કેટલો એકદમ લાઇટ છે? અને એ દૂરથી પકડી છે મેં. કલર પણ એકદમ દૂરથી પકડવાનો જેથી આપણે કલર આપણું કા જે પેપર છે ડ્રોઈંગ પેપર એ ગંદુ ના લાગે એવી રીતે એકદમ આછો આછો કલર પૂરવાનો. આપણને લાગે કે અહીંયા મારે ડાર્ક કલર પૂરવો છે ત્યાં જ ડાર્ક કરવાનો. એ સિવાય પાણીનો આકાર જે છે એ રીતે આપણે બતાવવાનો છે, બરાબર. તમને દેખાતું હશે હું કેવી રીતે પૂરું છું. દેખાય છે ને? હા, એટલે ધીમે ધીમે કલર પૂરવાનો. બહુ ડાર્ક નહીં પૂરવાનો જેથી આપણું ડ્રોઈંગ ગંદુ લાગવું જોઈએ નહીં. ગંદુ લાગે તો પછી આપણને મેડમ કે સર આપણને માર્ક્સ બી ના મળે, બરાબર ને? જો હવે હું થોડો આકાર આપું છું તો તમને દેખાતો હશે.
દેખાય છે? પાણી કેવી રીતે દોરાય તેનો. હવે મેં ડાર્ક બ્લુ લીધો છે, તો ડાર્ક બ્લુથી થોડી આપણે જે પેલી વલય આકાર મેં બધા કર્યા હતા ને પાણીના, એ કરું છું. જુઓ તમે, જેથી તમને ખબર પડે. હા, હવે આપણે બાકી રહી ગયું છે માત્ર ને માત્ર આંખ. તો આંખમાં તો આપણને ખબર જ છે કે આંખમાં કયો કલર હોય, કાળો, એટલે કે બ્લેક, બ્લેક કલર હોય, બરાબર. અને બ્લેક કલર પૂછી પૂરીશું ને પછી તો આપણું ડ્રોઈંગ કેટલું મસ્ત લાગશે. હવે હું બોર્ડર પણ આપું છું જોડે જોડે, જેથી આપણું ચિત્ર વધારે ને વધારે સારું લાગે. તો તમારે જોવાનું કે હું બોર્ડર પણ આપું છું એ પણ જોવાનું. બોર્ડર બહુ વધારે પડતી જાડી પણ નહીં આપી દેવાની, કદાચ મારાથી ભૂલ થાય પણ તમારાથી ભૂલ થવી જોઈએ નહીં, બરાબર ને? હા, તો ધ્યાનથી તમારે જોવાનું છે અને પછી તમારે પણ તમારા ડ્રોઈંગની અંદર બોર્ડર આપવાની છે. કેમ કે જો આપણે બોર્ડર આપીશું ને તો આપણા કલર, આપણે થોડા કલર આપણા બહાર ગયા હશે, ડ્રોઈંગની બહાર જતા રહ્યા હશે. પણ જો આપણે બોર્ડર આપેલી હશે અને આપણે કલર સારી રીતે નહીં પૂર્યા હોય પણ બોર્ડર આપ્યું હોય ને, તો આપણું ચિત્ર ઘણું ખરું સારું લાગે. જુઓ આપણું ચિત્ર કેટલું સરસ લાગે છે, લાગે છે ને? હા, તો તમારે પણ ચિત્રને ખૂબ જ સરસ રીતે તમારે દોરવાનું છે, કલર પૂરવાના છે અને તૈયાર કરવાનું છે કોરા ચોપડામાં. કોરા ચોપડામાં આ ચિત્ર દોરવાનું, કલર પૂરવાના અને એના ઉપર લખવાનું છે પાણીમાં તરતી માછલી, બરાબર. સરસ રીતે તમે તૈયાર કરી દેજો. નમસ્તે.